જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. ઘણા બધા મારા મિત્રોના રિક્વેસ્ટ આવી રહ્યા હતા કે સર, વીકલી કરંટ અફેરની સિરીઝ ફરીથી શરૂ કરો. વીકલી કરંટ અફેરના લીધે અમારા બધાનું રિવિઝન સારું થઈ શકે છે એવા મને અભિપ્રાયો મળી રહ્યા હતા. એટલે મેં હવે પ્રયત્ન કર્યો છે કે વીકલી હું ફરીથી સિરીઝ શરૂ કરીશ, જેની અંદર ખૂબ જ અગત્યના જે MCQs હોય છે એ કવર કરીશ, અને સાથે સાથે આપણે જે CMO ન્યૂઝ આવે છે, ચીફ મિનિસ્ટર ઓફિસની જે ન્યૂઝ આવે છે, એને પણ આ વીકલીની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને બધું જ આની અંદર કવર થઈ જાય. આગળ વધુ એના પહેલાં વિડીયોની PDF ફાઇલ માટે કાં તો તમે WhatsApp ગ્રુપ, Telegram, કાં તો પછી મારું Facebook પેજ આ વસ્તુ જોઈન કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીશું ગુજરાતનો સ્થાપના દિવસ, એટલે કે 1 મે. ગુજરાત રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને આ અભિયાન જે છે 1 મેથી લગાવીને 31 મે સુધી ચાલશે. હવે ચોમાસું બેસે, આનો ઉદ્દેશ્ય શું છે કે ચોમાસું બેસે તે પહેલાં જળ સંચય કેવી રીતે વધારી શકાય, એના માટે આપણા જેટલા પણ તળાવો જે છે એને ઊંડા કરવાના, એમાં જો કચરો ફસાઈ રહ્યો તો કચરાની સાફસફાઈ કરવી, આપણે નર્મદા કેનાલ નેટવર્ક છે તેમજ અન્ય નહેરોની સાફસફાઈ કરવી, આ બધા જ જે છે આના ઉદ્દેશ્ય છે. ઉદ્દેશ્ય ખાસ યાદ રાખજો, અને સાથે સાથે રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન થવાનું છે, આયોજન થયું, અને એમાં આપણા મુખ્યમંત્રી સાહેબે ક્યાંથી આનું ઉદ્ઘાટન કર્યું એ આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ મુખ્યમંત્રી સાહેબે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમળી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શરૂઆત કરાવી. હવે આને લગતા કેટલાક જે આંકડાકીય માહિતી છે એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે આપણી પરીક્ષાઓની અંદર વધારે પૂછાય છે. અંદાજિત કેટલા ચેક જેટલા તળાવો ચેક ડેમ જળાશયો ઊંડા કરવાની વાત કરવામાં આવી છે, 13,000. યાદ રાખજો, આ 13,000 આંકડાની વાત છે. બીજું છે 32 નદીઓને પુનર્જીવિત કરવાની વાત છે. કેટલી નદીઓને? 32 નદીઓને પુનર્જીવિત કરવાની વાત છે. 5,400 કિલોમીટર લંબાઈની નહેરોની સાફસફાઈ કરવાની વાત છે, તેમજ ગામ તળાવ સીમ તળાવ સહિત 580 કિલોમીટર લંબાઈમાં કાંસની સફાઈ કરવામાં આવશે, અને સાથે સાથે કેટલા લાખ ઘન ફૂટ વરસાદી પાણીના સંગ્રહનું લક્ષ્ય કરવામાં આવ્યું છે અહીંયા, તો એ લક્ષ્ય છે 11,000 લાખ ઘન ફૂટ વરસાદી પાણીના સંગ્રહનું લક્ષ્ય નોંધવામાં આવ્યું છે. બીજા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના. એપ્રેન્ટિસશીપ યોજનાની વાત કરીએ તો એની અંદર સરકાર દ્વારા નિયત કરેલ લાયકાત અનુસાર પ્રતિ માસ 3,000થી લગાવીને 4,500 સુધીનું પ્રોત્સાહન અને 1,500 રૂપિયા કેન્દ્ર સરકારની યોજના જે એપ્રેન્ટિસ યોજના છે એના અંતર્ગત, એટલે કે મેક્સિમમ વધુમાં વધુ કેટલો લાભ આમાં એપ્રેન્ટિસશીપમાં મળી શકશે, તો 6,000 રૂપિયાનો લાભ મળશે. કેટલો મળશે? 6,000 રૂપિયાનો લાભ મળશે. અને બીજી વસ્તુ કે આમાં એક કાયદો અગત્યનો બને છે, એપ્રેન્ટિસશીપ અધિનિયમ કયા વર્ષનો છે? 1961 અનુસાર જે એકમ જે છે માસ નિયત સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. હવે કેટલા GKની વાત કરીએ તો જે GK ઇમ્પોર્ટન્ટ છે એ પણ આની અંદર આવરી લઉં છું કે ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1978માં. મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસ, એની કરન્સી કઈ છે? મોરેશિયસ રૂપિયો. વિશ્વેશ્વરાય સ્ટેડિયમ ક્યાં આવેલું છે? મંડ્યા કર્ણાટક ખાતે આવેલું છે. બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ રિસાયક્લિંગ ક્યાં આવેલું છે? તો બ્રસેલ્સ બેલ્જિયમ ખાતે આવેલું છે. ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. નેયર ડેમ કયા રાજ્યમાં છે? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ભીમબેટ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? બિહારની અંદર આવ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક કઈ જગ્યાએ છે? મનીલા ફિલિપાઈન્સ ખાતે આવેલું છે. ભૂટાનની રાજધાની થિમ્ફુ. હવે પ્રશ્નો તરફ નજર કરીશું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 2022 સુધી કેટલા ગેસ કનેક્શન વિતરણ કરવાનો લક્ષ્યાંક છે? તો અહીંયા જે લક્ષ્યાંક જે છે 2022 સુધી 8 કરોડ, અને જો 2019 સુધી પૂછાય તો જવાબ આવશે 5 કરોડ. શું આવશે? 5 કરોડ જવાબ 2019 સુધીમાં. કઈ દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 3 મેના રોજ
આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાની વાત કરવામાં આવે છે અને 1993માં યુએનની જે જનરલ એસેમ્બલી જે છે એના દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, કયા વર્ષ સુધી ભારતને મલેરિયા મુક્ત કરવાની યોજના છે? આ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ભારતને મલેરિયા મુક્ત કરવાની જે યોજના જે છે 2030 છે, 2027 કે 2022 નથી. યાદ રાખી લેજો, પરીક્ષામાં કન્ફ્યુઝ ન થતા. 2030 છે. અને બીજી એક વસ્તુ કે આની અંદર 2030 છે, અને બીજી એક આન્સર આની સાથે આવે છે કે આજે ટીબી મુક્ત ભારતની વાત કરીએ તો એમાં વિશ્વ લેવલે એની મર્યાદા કેટલી છે, એનું જે અંતિમ લક્ષ્ય છે 2030 રાખવામાં આવ્યું છે, જ્યારે ભારતે 5 વર્ષ પહેલાં એટલે કે 2025 રાખ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય રોબોટનું જે ફેડરેશન છે એના આધારે ભારતની અંદર જે રોબોટ કામદારો જે છે એ કામદારો એટલે કે ઘણા ઓછા છે, અને એ દ્રષ્ટિએ ભારત જે છે બહુ પછાત છે, એટલે કે રોબોટ કામદારોની બાબતમાં પછાત છે. પરંતુ જે રોબોટ કામદારોની બાબતમાં સૌથી વધુ કામદાર રોબોટ જે કામ કરતા દેશ કયો છે તો એ છે દક્ષિણ કોરિયા. કયો છે? દક્ષિણ કોરિયા. તો સર્વાધિક દક્ષિણ કોરિયા, એટલે કે અહીંયા જે ગણતરી કરવામાં આવી છે, દર દસ હજાર કર્મીઓની વાત કરીએ, કર્મચારીઓની વાત કરીએ, તેમાં દક્ષિણ કોરિયાની અંદર 631 રોબોટ છે. બીજા નંબરે સિંગાપુર આવે, ત્રીજા નંબરે જર્મની આવે, યાદ રાખજો, અને જાપાન જે છે ચોથા નંબરે આવે છે, ખાસ યાદ રાખજો. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક હવા પ્રદૂષણ ડેટાબેઝ પ્રકાશિત કરવામાં આવ્યો, એમાં ભારતમાં વાત કરીએ 15માંથી 14 શહેર સામેલ હતા, અને 15મું જે શહેર હતું, પહેલા નંબરે કાનપુર, જેમાં પીએમની માત્રા બહુ જ વધારે હતી, PM 2.5ની, અને જે 15મા નંબરનું હતું એ કુવેતનું હતું. હવે વાત કરીએ કે WHOએ આટલું બધું થયું તો એમાં આપણી પાસે ખુશીના સમાચાર હતા કે આપણી સરકારની જે યોજના જે છે, આ એકચ્યુઅલ આંકડા 2016ના હતા. હવે આજે સરકારે જે છે વાત કરીએ તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સરકારની એક યોજનાની તારીફ કરવાની આવી છે. આ તારીફ યોજના કઈ છે? તો એ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. એ શું હતી? તો ઘરેલુ મહિલાઓ જે છે એ લોકોને ગેસ કનેક્શન વિતરણની યોજના છે. હવે આ જોડકીની વાત કરીએ, ધોલાવીરા ગુજરાતની અંદર, રાખીગીરી પંજાબની અંદર, રાપર હરિયાણા, આલમજીરપુર યુપી. તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ જે આવશે અહીંયા એ આવશે કે પહેલું અને ચોથું આ જ સાચા, એટલે કે ધોલાવીરા ગુજરાતમાં છે, બરાબર છે, હડપ્પન સાઈડ, આલમજીરપુર હડપ્પન સાઈડ યુપીમાં છે, એ પણ બરાબર છે. પરંતુ આજે રાખીગીરી જે છે એ પંજાબની અંદર નહીં, હરિયાણાની અંદર આવેલું છે, રાપર જે છે એ પંજાબની અંદર આવેલું છે. પ્રધાનમંત્રી વય વંદના યોજનાને લગતું એક જીપીએસસી અને યુપીએસસી લેવલનો પ્રશ્ન છે આ, કે પ્રધાનમંત્રી વય વંદના યોજના એ 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટેની પેન્શન સ્કીમ છે? હા, એ ઓકે છે. આ યોજનાને સર્વિસ ટેક્સ અને GSTમાંથી મુક્તિ આપવામાં, હા એ પણ વાત સાચું છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા તમને પ્રાપ્ત થશે, હા એ પણ સાચું છે. એટલે આપણે પૂછે છે કે ઉપરોક્ત કયા વિધાનો સાચા છે? તો આપણો જવાબ આવશે 1, 2, 3. કયા? 3-3 વિધાન અંદર સાચા છે. સિદ્ધાંત બાંથિયાની વાત કરીએ, જુનિયન ફ્રેન્ચ ઓપન વાઇલ્ડ કાર્ડ ટુર્નામેન્ટ જીતી લીધી છે, તે કયા શહેરના છે? તો એ છે પુણે શહેરના. કયા શહેરના છે? પુણે. એડોપ્ટ અ હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ કયા કોર્પોરેટ હાઉસે ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાને જે જાળવણી માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યો છે? તો એ છે દાલમિયા ભારત લિમિટેડ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં સિરુઈ લીલી ફેસ્ટિવલ 2018 ઉજવવામાં આવી હતી? તો સિરુઈ લીલી ફેસ્ટિવલ જે છે એ મણિપુર સાથે સંબંધ ધરાવે છે. 105મી જે કયા ભારતીય સ્ટુડન્ટને હરિયાણામાં મિસલ્સ અને રૂબેલા રસીકરણ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ નિયુક્ત કરવામાં આવ્યા છે ગૌરી શિરાનને. ભારતના સૌથી લાંબા સમયના મુખ્યમંત્રી રેકોર્ડ કોણે બનાવ્યો હાલમાં? તો પવન ચેમલિંગ, નોટ કેમલિંગ. હા, તો રેકોર્ડ કોણે તોડ્યો? જ્યોતિ બાસુનો તોડ્યો. ચેમલિંગની વાત કરીએ તો 12 ડિસેમ્બર 1994ના રોજ સિક્કિમના મુખ્યમંત્રી પદે બિરાજમાન થાય છે, અને ત્યારથી અત્યાર સુધીમાં નાના હિમાલયન રાજ્ય પર શાસન કરે છે. તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ પણ છે. ચેમલિંગ જે પણ કવિતા લખે છે તે 19 કવિતા પણ લખે છે પોતે. 1973માં રાજકારણમાં જોડાયા અને 1985માં સિક્કિમ વિધાનસભા માટે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા. વિધાનસભા ચૂંટણી 2019માં સિક્કિમમાં થનારી છે.
2017 નો સરસ્વતી સન્માન માટે કોની પસંદગી કરવામાં આવી? સિદ્ધાંશુ યશચંદ્રની, યાદ રાખજો 2017ની ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રીપદ. હવે સિદ્ધાંશુ યશચંદ્રની વાત કરીએ તો એમનો જન્મ કઈ જગ્યાએ થયો છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર થયો છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, અને એમની કઈ કૃતિ માટે, કયા કાવ્ય સંગ્રહ માટે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે એ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં શોધીને જણાવવાનું છે. શ્રીપદ સુપર થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે? તો એ આવેલું છે છત્તીસગઢ રાજ્યની અંદર. આયુષ્માન ભારત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો ઉજવવામાં આવે છે 23 એપ્રિલ 2018 રોજ ઉજવવામાં આવ્યો. પ્રજ્ઞેશ ગુણેશ્વરન એટીપી ચેલેન્જર સર્કિટમાં પોતાની પ્રથમ સિંગલ ટેનિસ ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યો તે કયા શહેરથી છે? તો એ જે આવે છે એ આવે છે ચેન્નઈથી બિલોંગ કરે છે. 2018નો બાર્સેલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? બાર્સેલોના ટેનિસ ટુર્નામેન્ટ જીતી છે રફેલ નડાલને, સ્ટેફાન સિસિપાસને હરાવીને. 26મી પીસી ચંદ્ર પુરસ્કાર 2018થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સન્માનિત કરવામાં આવ્યા છે આશા ભોસલેજીને. 2018 ઇન્ટરનેશનલ ડાન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 2018 કઈ તારીખે ઉજવવામાં આવે, ડેલી દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 29 એપ્રિલના રોજ. કયા શહેરમાં 2018 ઇન્ટરનેશનલ બૌદ્ધ પરિષદનું યજમાની થઈ? તો એ થઈ લુમ્બિનીની અંદર, જે નેપાળની અંદર આવેલું છે. દર વર્ષે જે બૌદ્ધ પરિષદનું આ ઇન્ટરનેશનલ બૌદ્ધ દિવસની વાત કરીએ તો કયા તારીખે બુદ્ધ જયંતિ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એપ્રિલ 29ના રોજ. 2562મી બુદ્ધ જયંતિ હતી, એની થીમ હતી લુમ્બિની નેપાલ, ભગવાન બુદ્ધના જન્મસ્થળ અને બૌદ્ધવાદ અને વિશ્વ શાંતિના ફુવારા. મલ્ટી રાષ્ટ્રની એટલે ઘણા બધા રાષ્ટ્રોની આતંકવાદ વિરોધી જે સૈન્ય કવાયત કસરતની વાત કરીએ, શાંતિ મિશન 2018 એને હોસ્ટ કરનારા દેશનું નામ શું છે? તો એ દેશનું નામ છે રશિયા. કોણ છે? જે SCO નો સભ્ય છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું. હવે એક બીજો પ્રશ્ન તમારા માટે મૂકી રહ્યો છું કે SCO આપેલા ઓપ્શનમાંથી કોણ SCO નો સભ્ય દેશ નથી, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો સભ્ય નથી? રશિયા, ભારત, ચીન, તાજિકિસ્તાન, આ ચારમાંથી કોણ SCO નો સભ્ય નથી? શું ચારે ચાર સભ્યો છે કે નહીં તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. કામ પર સલામતી અને આરોગ્ય માટેનો જે વિશ્વ દિવસ જે છે એ વાર્ષિક રીતે કઈ તારીખે ઉજવવામાં આવે છે? વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે 28 એપ્રિલના રોજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોદી દ્વારાની જે શ્રેષ્ઠતા પુરસ્કાર જે છે એના માટે બુડાગામ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લો કયા રાજ્યની અંદર પડે છે? તો આ જિલ્લો પડે છે જમ્મુ કાશ્મીરની અંદર. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ છે? મહેબૂબા મુફ્તી. એના રાજ્યપાલ કોણ છે? NN વોરા સાહેબ છે. એવી રીતે વાત કરીએ કે બિહારના જે રાજ્યપાલ છે બહુ જ અગત્યના છે, સત્યપાલ મલિક, જેમને હાલમાં જ ઓરિસ્સા રાજ્યના કાર્યકારી રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો. કેમ? કારણ કે ઓરિસ્સાના જે રાજ્યપાલ હતા SC જામીર સાહેબ, એમનો સમયકાળ પૂરો થયો. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઇન્ડિગો એરલાઇન્સનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો એ આવેલું છે ગુડગાંવ ખાતે. કયા વર્ષે સરસ્વતી સન્માનની સ્થાપના કરવામાં આવી હતી? તો એની સ્થાપના થઈ હતી 1991માં. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? December 1928, દેટ મીન્સ December 1928માં. 19મા નંબરનો છે, ભારત સરકારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે ખેડૂત સુધી પહોંચવા માટે એક રાષ્ટ્રવ્યાપી કાર્યશાળા શરૂ કરી છે, એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો એનું નામ રાખવામાં આવ્યું છે કિસાન કલ્યાણ કાર્યશાળા. ગોબરધન યોજના જે છે કચરામાંથી સંપત્તિ અને ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે છે, જેનું હાલમાં જ કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવી? તો એ શરૂ કરવામાં આવી હરિયાણામાંથી. કઈ જગ્યાથી? અહીંયા મધ્યપ્રદેશનું જ્યારે પણ નામ આવ્યું તો યાદ રાખજો, કારણ કે ત્યાં આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અત્યાર હાલ રાજ્યપાલ છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. 2018ની વિજય પ્રહાર કવાયત કયા ભારતીય રાજ્યમાં શરૂ થઈ છે? વિજય કવાયત એ શરૂ થઈ છે રાજસ્થાનની અંદર. સંસદની જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે મલ્લિકાર્જુન ખડકે, કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા છે, ગુલબર્ગ કર્ણાટકથી સાંસદ પણ છે અને બહુ જ પ્રતિષ્ઠિત અને બહુ જ નામી સાંસદ છે. વીમા રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ નિમણૂક કરવામાં આવી છે સુભાષચંદ્ર ખુંતિયા. મેટ્રો ડેમ કયા રાજ્યમાં સ્થિત છે? તો એ આવેલું છે તમિલનાડુ રાજ્યની અંદર. ડિજિટલ સહી કરેલ જમીન રેકોર્ડ રસીદો પૂરી પાડવાનાર એટલે કે 7/12 જે ઉતારો જે છે હવે ડિજિટલ સાઇન કરીને પૂરી પાડનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ છે. એની રાજધાની મુંબઈ છે. શ્રી વિદ્યાસાગર રાવ ત્યાંના રાજ્યપાલ છે. ભારત અને ચીન વચ્ચેના જે દ્વિપક્ષી સીમા વેપારની 12મી આવૃત્તિ ફરીથી શરૂ કરવામાં આવી છે પણ કઈ સરહદ પોસ્ટ દ્વારા શરૂ થઈ છે? તો એ શરૂ થઈ છે નાથુલા સરહદ પોસ્ટ દ્વારા. નવી દિલ્હીમાં 244 જિલ્લાઓ માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના હેઠળ કયા કેન્દ્રીય મંત્રાલયે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું? તો નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા, જેના મંત્રી છે મેનકા સંજય ગાંધી. કોણ છે? મેનકા સંજય ગાંધી. નેક્સ્ટ છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે એની થીમ શું હતી? કીપિંગ પાવર ઇન ચેક, પાવરને ચેક કરતા રહો વારે ગયે, મીડિયા જસ્ટિસ એન્ડ ધ રૂલ ઓફ ધ લો. મણિપુરના કાર્યકારી ગવર્નર તરીકે કોણે શપથ લીધા છે? તો એ શપથ લીધા જગદીશ મુખીએ. મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો કોતેશ્વરસિંહ એમણે શપથ લેવડાવ્યા. તો આસામ યાદ રાખજો કે આસામના રાજ્યપાલ પણ છે અને જે મણિપુરના રાજ્યપાલ જે છે નજમા હેપતુલ્લા એમની ગેરહાજરીમાં એ ઓફિસ સંભાળશે. 2018 અઝરબૈજાન ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટ કોના દ્વારા જીતી લીધી? તો એ જીતનાર ખેલાડી છે લ્યુઝ હેમિલ્ટન. ઇદ્રીસ હસન લતીફ તાજેતરમાં નિધન થયું, તે ભારતીય સશસ્ત્ર દળના ભૂતપૂર્વ પ્રમુખ હતા. ઇદ્રીસ હસન લતીફ, તો એમની વાત કરીએ તો એ ભારતીય હવાઈ દળના સોદા ઇન્ડિયન એરફોર્સના ભૂતપૂર્વ પ્રમુખ હતા. બાર્કના ધોધ કયા રાજ્યમાં સ્થિત છે? તો બાર્કના ધોધ આવેલો છે કર્ણાટક રાજ્યની અંદર. હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હોકી ઇન્ડિયા દ્વારા? તો એ કરવામાં આવી છે હરેન્દ્રસિંહની, આના પહેલાં હતા એસ જોર્જ માર્જની. આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 1મેના રોજ, જેને લેબર ડે તરીકે પણ કહીએ છીએ. એરક્રાફ્ટ ખાલી જગ્યા ફૂટ ઊંચાઈ પર પહોંચે ત્યારબાદ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે ટેલિકોમ કમિશને મંજૂરી આપી દીધી છે. તો કેટલા ફૂટ ઊંચાઈ પર? 300 મીટર ઊંચાઈ પર જતું રહે ત્યારે. એપ્રિલમાં કુલ ખાલી જગ્યા કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે, તો સૌથી હાઈએસ્ટ થયું છે 1.03%, 3 લાખ ટકા નહીં. 1મે 2018માં નવીનતમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન કઈ ટેસ્ટ રેન્કિંગમાં કોને પ્રાપ્ત થયું છે? તો એ ભારતને પ્રાપ્ત થયું છે, પરંતુ વન ડેમાં પૂછાય તો એ પ્રાપ્ત થયું છે ઇંગ્લેન્ડને. બીજા નંબરે દક્ષિણ આફ્રિકા, ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા. અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાનો હાલમાં ચર્ચો પણ વિશ્વખ્યાત છે. વિશ્વ અસ્થમા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? મે મહિનાના પ્રથમ મંગળવારના રોજ. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા નિમણૂક ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો એ છે સિતાંશુ રંજનકાર. કોણ છે? સિતાંશુ રંજનકાર. ભારતના ટેલિકોમ કમિશનના ચેરમેન કોણ છે? તો એ છે અરુણા સુંદર રાજન. વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી પ્રથમ કયા વર્ષે કરવામાં આવી હતી? વિશ્વ અસ્થમા દિવસ તો એ કરવામાં આવી હતી પ્રથમ 1998ના રોજ.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો એની સ્થાપના કરવામાં આવી હતી 1919ની અંદર. કેબિનેટ દ્વારા ટૂંક સમયમાં 3 ભારતીય એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાની જે સ્થાપનાની મંજૂરી આપી છે. આપેલા એરપોર્ટ પૈકી તેમાંથી એક નથી, એટલે 3 છે, ચોથું નથી. તો યાદ રાખજો, આની અંદર આપણો જે આન્સર આવશે એ આન્સર આવશે લખનૌ, ચેન્નઈ, ગુવાહાટી, આ 3 છે. એટલે આપણો જવાબ આવશે ગોરખપુર. ગોરખપુરમાં નવું બિલ્ડિંગ નહીં બને. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આંકડા અનુસાર 2016માં PM2.5ના સ્તરે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં ભારતીય કેટલા શહેર છે? ભારતના ટોટલ 14 શહેર સામેલ છે. ભારત સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી વય વંદના યોજના જે છે એની જે મર્યાદા હતી રોકાણની 7.5 ત્યાંથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે 15 લાખ રૂપિયા. હરિયાળી ક્રાંતિ કૃષ્ણમતી યોજના ને કયા સમયગાળા માટે વિસ્તૃત કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે વિસ્તૃત 2020 સુધીમાં એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, એટલે વધારવામાં આવ્યું છે. ICCIની ODI ટીમ રેન્કિંગમાં કયા દેશે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે? ઇંગ્લેન્ડે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. 2 મે 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં જે એક રાષ્ટ્રીય સમિતિની જે પહેલી બેઠક યોજાઈ, આ પહેલી બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ જે અત્યારે હાલ કોણ છે? રામનાથ કોવિંદ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે. નાણાપ્રધાન કોણ છે? અરુણ જેટલી છે. ભારતના ઉપાધ્યક્ષ એટલે કે વાત કરી રહ્યો છું કે ઉપરાષ્ટ્રપતિની વાત કરી રહ્યો છું, ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એમ વેંકૈયા નાયડુ. આ જે સમિતિ બનાવવામાં આવી છે સમિતિમાં 125 સભ્યો હશે, જેની અંદર 116 ભારતના હશે અને 9 જે છે આંતરરાષ્ટ્રીય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નીચેના રાજ્યમાં ભારતનું બીજું સૌથી મોટું એરપોર્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે, તો એ કર્યો છે ગોવાની અંદર. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાલી જગ્યામાં સ્થિત છે? તો એ સ્થિત છે હૈદરાબાદની અંદર. ભારતની એરપોર્ટ ઓથોરિટીની સ્થાપના ભારતીય એરપોર્ટ ઓથોરિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી 1 એપ્રિલ 1995ના રોજ. વિશ્વ આરોગ્ય સંસ્થા ખાલી જગ્યામાં સ્થિત છે? તો એનું મથક આવેલું જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે, જેની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ કરવામાં આવી છે. ન્યુયોર્ક સિટી યુએસની એટલે કે યુએસની ન્યુયોર્ક સિટી એની સિવિલ કોર્ટમાં ઇન્ટ્રીમ ન્યાયાધીશ તરીકે ભારતીય અમેરિકન વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. તેમનું નામ છે દીપા આંબેકર, જે બીજા ભારતીય અમેરિકન હશે કે જેમની મહિલા હશે કે જેમનું નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં ચેન્નઈમાં જન્મેલા રાજા રાજેશ્વરી એ ભારતીય અમેરિકન મહિલા ન્યાયાધીશ બનનારા પ્રથમ મહિલા હતા. કયા ભારતીય બોક્સરને WBC એશિયા બોક્સર ઓફ ધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો એ એનાયત કરવામાં આવ્યો છે નીરજ ગોયતજીને. વિંધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે? તો એ આવેલું છે મધ્યપ્રદેશની અંદર. ભારતીય શટલરનું નામ કે જેમણે પુરુષોની સિંગલ કેટેગરીમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની તાજેતરની રેન્કિંગમાં 3rd સ્થાન પ્રાપ્ત કર્યું છે, તો એ છે કિદામ્બી શ્રીકાંત. ઓસ્ટ્રેલિયન નેશનલ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? જસ્ટિન લેંગરની અને આના પહેલા હતા ડેરેન લેહમન. ભારતીય શટલરનું નામ શું છે જે મહિલાઓની સિંગલ કેટેગરીમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની તાજેતરની રેન્કિંગમાં 3rd સ્થાને છે મહિલામાં? તો પીવી સિંધુ અને સાયના નેહવાલ 10મા ક્રમાંક પર. હોકી ઇન્ડિયાની માહિતી મુજબ 3 ભારતીય હોકી ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે અર્જુન એવોર્ડ માટે. આપેલ પૈકી તેમાંથી નથી, તો આમાંથી કોણ નથી? તો PR શ્રીજેશ નથી, ધર્મવીર સિંહ છે, મનપ્રીત સિંહ છે અને સવિતા પુનિયાવી છે. 65મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ખાતે શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર મહિલા કેટેગરીમાં કોને એનાયત કરવામાં આવ્યો? શ્રીદેવીજીને એનાયત કરવામાં આવ્યો. 4 મેના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો એ કરવામાં આવે છે અજય કુમાર મિત્તલજી. કોની કરવામાં આવી છે? અજય કુમાર મિત્તલજી છે. આ બધા જ જવાબો મેં તમને અહીંયા પીડીએફમાં મોકલી દઈશ, જેથી કરીને તમને કોઈ તકલીફનો ન પડે. આશા રાખું છું કે ઘણા બધા લોકોની તમારા બધાની રિક્વેસ્ટ પછી આ ફરીથી આપણે વીકલી કરંટ અફેર્સ ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. તો આશા રાખું છું આ બધા વિડીયો તમને પસંદ આવશે અને તમે આને તો એટલીસ્ટ શેર કરવાનો પ્રયત્ન અવશ્યથી કરજો, જેથી કરીને કોઈકને ફાયદો થઈ શકે ફ્રેન્ડ્સ. અને વિડીયો નીચે આવતો લાઈક બટન